હું છું જગદીશ ત્રિવેદી. કાગળમાં તારી યાદના કિસ્સાઓ લખ મને, શક્ય હોય તો પ્રેમના ટહુકાઓ લખ મને. હું અકળાઈ જાઉં એવા અબોલા ન રાખતું, તારા જ અક્ષરો વડે ઝઘડાઓ લખ મને. ફૂલ જેવા પત્ર પર ઝાકળ લખું, સહેજ અટકું ને પછી આગળ લખું. રાહ તારા પત્રની જોયા પછી થાય છે મારા ઉપર કાગળ લખું. અગર ગુસ્સે મેં આકર તુમને યે ખત ફાડ ભી ડાલા, તુમારે પાંવ ચુમેંગે મેરી તહરીર કે ટુકડે. આ બધી ટપાલ વિશેની કવિતાઓ આજે સવાર સવારમાં એટલા માટે યાદ આવી કારણ કે આજે 9 ઓક્ટોબર વર્લ્ડ પોસ્ટ ઓફિસ ડે. આજે ધૂમકેતુની અમર નવલિકા, વિશ્વવિખ્યાત વાર્તા પોસ્ટ ઓફિસ બહુ યાદ આવી, અને ઇન્દુલાલ ગાંધીની પ્રખ્યાત કવિતા આંધળીમાંનો કાગળ બહુ યાદ આવી. કારણ કે જ્યારે જ્યારે પોસ્ટ ઓફિસ યાદ આવે ત્યારે બધું અચૂક યાદ આવે. અંબાલાલે એકવાર મને પોસ્ટ કાર્ડ આપ્યું, મને કે તું ગામમાં જતો હોય ને તો આ ડ્રોપ કરી દેજે. તો મેં જોયું તો સરનામું જ નહીં. મેં કીધું અંબાલાલ આમાં સરનામું જ લખવાનું ભૂલી ગયો છે. મને કે ભૂલી ગયો નથી, એનું સરનામું મગાવવા માટે તો મેં આ પોસ્ટ કાર્ડ લખ્યું છે. વાત કેવી હાસ્યાસ્પદ લાગે, પણ માણસ જીવનમાં આવું જ કરતો હોય છે. આપણે ઘણી જગ્યાએ સરનામું કોરું રાખી અને ટપાલ મોકલી દેતા હોઈએ છીએ અને પછી અફસોસ કરતા હોઈએ છીએ કે જવાબ ન આવ્યો. સરનામું લખવાનું રહી જાય તો પણ ટપાલ ન મળે, અને સરનામું ખોટું લખાય તો પણ ટપાલ ન મળે. એકવાર મેં એને પોસ્ટ કાર્ડ આપ્યું, મેં કીધું ભાઈ ગામમાં જતો હોય તો ડ્રોપ કરી દીજે. 15 દિવસ થયા જવાબ ન આવ્યો સામેથી, એટલે 15 દિવસ પછી અંબાલાલ મળ્યો એટલે મેં પૂછ્યું, મેં કીધું ભાઈ પોસ્ટ કાર્ડ નાખી દીધું હતું ટપાલ પેટીમાં? ત્યાં તો 15 દિવસ પછી ખિસ્સામાંથી ચીમળાઈ ગયેલું કરચલી વાળું મેલું દાટ મારું પોસ્ટ કાર્ડ કાઢ્યું અને મને પાછું આપતા બોલ્યો કે ભાઈ બહુ ઉતાવળ હોય તો તું નાખી દેજે. હું તો બહુ ધીરજથી કામ કરવા માનું છું. એટલે સરનામું સાચું લખેલું હોય પણ જો એ લેટર બોક્સની અંદર ડ્રોપ ન થાય તો પણ જીવનમાં જવાબ ન મળે, અને લેટર બોક્સની અંદર સાચા સરનામાવાળો પત્ર ડ્રોપ થઈ જાય ને તો પણ જવાબ ન મળે, એવું પણ બને છે જીવનમાં. મેં એક પત્ર જાતે ડ્રોપ કર્યો, 15 દિવસ સુધી જવાબ ના આવ્યો. ટપુભાઈ ટપાલી અમારા વિસ્તારના, મેં કીધું ભાઈ હું જાતે નાખી આવ્યો છું અને 15 કિલોમીટર દૂર જ સરનામું છે, હું ચાલતો ગયો હોત તો 2 કલાકમાં હાથો હાથ આપી આવ્યો હોત, અને 15 દિવસ ત્યાં જવાબ ના આવ્યો. ટપુભાઈ ખડખડાટ હસી પડ્યા, મને કે ક્યાંથી જવાબ આવે, 20 દિવસથી અમે પોસ્ટ ઓફિસના કર્મચારીઓ હડતાલ ઉપર છીએ, તમારું પોસ્ટ કાર્ડ એ ટપાલ પેટીની અંદર જ સુરક્ષિત પડ્યું છે. એટલે સરનામું પણ સાચું હોય, ડ્રોપ પણ થયું હોય, પણ જો નીકળે નહીં, રવાના ન થાય, તો ઘણી વખત જીવનમાં સાચો જવાબ ન મળે. પ્રાર્થના પણ ઘણી વખત સરનામા વગર થાય, ખોટા સરનામે થાય, અથવા તો આ લેટર બોક્સમાંથી નીકળે નહીં. કારણ કે હૃદયના ઊંડાણમાંથી જે નીકળે છે એ જ ઈશ્વર સુધી પહોંચે છે. આ ચરણ છે ને એ મંદિર સુધી લઈ જશે સાહેબ, ચરણ તો માત્ર મંદિર સુધી લઈ જશે પણ આચરણ ઈશ્વર સુધી લઈ જશે. છેલ્લે એક નાનકડી વાત, કવિ દાદુભાઈ એમની એક અમર કવિતા છે, માનવી તું થાજે ટપાલનો થેલો. લોક કવિ કેવી નાનકડી વાતમાં જાણે કે ગાગરમાં સાગર સમાવી દેતા હોય છે, એક જ પંક્તિ અને પછી મારા શબ્દોને વિરામ. કવિ શું લખે છે કે ભલે હોય મેલો કે ગેલો, માનવી તું થાજે ટપાલનો થેલો. ટપાલનો થેલો મેલો હોય, મેલો જ હોય, થેલા ધોઈને હુકવા હોય એવું જોવા નહીં મળે, અથવા તો 5000 થેલા ધોવાના છે તો રસ ધરાવતા ધોબીએ ટેન્ડર ભરવું એવું ક્યાંય છાપામાં વાંચવા નહીં મળે. થેલો તો મેલો જ હોય પણ એ ઘેલો ન હોય સાહેબ. ભલે હોય મેલો કે ઘેલો પણ માનવી તું થાજે ટપાલનો થેલો. કવિ શું લખે છે એમાં શું તત્વ પડ્યું છે જે કવિને સ્પર્શી જાય છે કે હોય વિવાહના વધામણા
કે હોય મરતકનો મેલો, સુખ કે દુઃખની એને હેડકીનો આવે, થેલો બ્રહ્મ જ્ઞાનનો ભરેલો, માનવી તું થાજે ટપાલનો થેલો. ટપાલના એક જ થેલાની અંદર કોઈના લગ્નની કંકોત્રી હોય ને એની બાજુમાં જ કોઈના મૃત્યુનો મેલો હોય, એની અંદર કોઈનો પ્રેમ પત્ર હોય ને એની બાજુમાં જ કોઈની જાસા ચિઠ્ઠી હોય, અને એક જ થેલામાં મની ઓર્ડરનું ફોર્મ હોય ને એની બાજુમાં જ કોઈની ઉઘરાણીની નોટિસ પણ હોય, પરસ્પર વિરુદ્ધ સ્વભાવની વસ્તુઓનું એ એકી સાથે વહન કરે છે પણ એમાંથી કશું જ ગ્રહણ નથી કરતો ને, સાચો સ્થિત પ્રજ્ઞ તો ટપાલનો થેલો છે. માણસે પણ બધું વહન કરવાનું છે, ખુશી ગમ બધું જ, પણ એમાંથી કશું જ ગ્રહણ નથી કરવાનું. યાદ કરો, આમ ટપાલી ટ્રેન ટ્રેન ટોકરી વગાડતો સાયકલ ઉપર આવે ત્યાં તો દરેક ઘરમાંથી માણસો બહાર આવે, મારી દીકરીની ટપાલ આવવાની હતી, કોઈ કે મારા દીકરાની બોર્ડિંગમાંથી ટપાલ આવવાની હતી, કોઈ કે મારું સપન થયું છે મારી પ્રેયસીની ટપાલ આવવાની હતી. બુક વાંચવાની જે મજા છે, બુકની જે સુગંધ છે એ ઈ બુકમાં ન હોય, અને ટપાલની હાર્ડ કોપી આવે, ટપાલની અંદર સેન્ટની સુગંધ આવે, ટપાલમાં ગુલાબનું ફૂલ આવે, ટપાલમાં કંકુ અને ચોખા આવે, એની જે મજા છે ને એ ઈમેલ કે વોટ્સએપ કે ફેસબુક કે ટ્વિટરમાં ન હોય. તમારા બધાની ટપાલ સમયસર પહોંચે એવી શુભકામના સાથે વર્લ્ડ પોસ્ટ ઓફિસ ડેની પણ શુભકામના. હસતા રહેજો.